ખેરાલુ વિદ્યુત બોર્ડની લાલિયાવાડી આવી સામે. મળતી માહિતી મુજબ ખેરાલુના દેસાઈવાડા, વૈવંચા, બારોટવાસ, પ્રજાપતિવાસ, રાવણવાસ અને અર્બુદા સોસાયટી, ઠાકોરવાસ જેવા વિસ્તારોમાં અવારનવાર વર્ષોથી વીજ પુરવઠો ખોરવવાનો સામનો કરવો પડી રહ્યો છે. ડીપીના અંદર વધારે લોડ હોવાથી વારે વારે લાઇટો બંધ થઈ જવાની ફરિયાદો ઉઠવા પામી છે, જેનો કોઈ કાયમી નિકાલ ન થતો હોવાથી તેને લઈને આજે વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા આજ રોજ ખેરાલુ વિદ્યુત બોર્ડમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. હાલ બીમારીઓનો સામનો ચાલી રહ્યો હોવાથી બીમારી વ્યક્તિને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓનો સત્વરે નિકાલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલનની પણ ચીમકી વિસ્તારના નાગરિકો દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ, એચબીએન ટીવી ન્યૂઝ. જે ડીપી કરી ને એ ડીપી વર્ષોથી ખરાબ છે, માટે એ ડીપી વર્ષોથી ખરાબ છે. સામાન્ય પવન આવક બે છોટા પડે તો આખા ગામમાં લાઇટો હોય, છતાં પણ અમારા ઘરની લાઇટો આખા એરિયાની લાઇટો જતી રહે છે. અમારા એરિયાની અંદર પ્રજાપતિવાસ, દેસાઈવાડો, પછી બારોટવાસ, વૈવિંચા બારોટવાસ, રાવરવાસ અને ઠાકોરવાસ, આટલું એક જ ડીપી ઉપર નિર્ભર થાય છે. તો ડીપી કેમ બદલતા નથી? વારંવાર અમારો પ્રોબ્લેમ થાય છે. પછી જ્યારે પણ અમારા લાઇટો જાય છે ત્યારે અડધી રાત્રે 2 વાગે 3 વાગે અમારે લાઇટો કરવામાં આવે, છતાં પણ આવન જાય આવન જાય, આ રીતની પરિસ્થિતિ થાય છે. માટે કોઈ ગયડું બૂઢું, કોઈ અમારે પવનના લીધે જીવતું હોય, કોઈ પંખા નીચે જીવતું હોય, એ લોકોને પણ તકલીફ થાય છે. કાલ રાત્રે નાના બાળકો પણ તકલીફ થાય છે. કાલ રાત્રે પણ ગયડા બૂઢા બિચારા માણસો બહાર મચ્છર કરડે, એક બાજુ વરસાદ ચાલુ, એક બાજુ પવન ચાલુ, છતાં પણ બહાર બેઠેલા બિચારા. બરોબર, રાત્રે 1:45 વાગે લાઇટ આવી, એમાં પણ કલાક આવે, પાછી 10 મિનિટ જતી રહે, પાછી 10 મિનિટ આવે તો કલાક જતી રહે. આ રીતે કરવું છે, છતાં અમે અરજી આલી સાહેબ, જો એ અરજીનો નિકાલ કરી તો બરોબર છે, ના કરી તો અમે લોકો પછી ગાંધી બીજા માર્ગે સત્યાગ્રહ કરી. આવું કેટલા દિવસથી થઈ રહ્યું છે? આવું તો વર્ષોથી ચાલે છે. અમે રજૂઆત ઘણી જગ્યાએ કરી, ઘણી વખત પહેલા રજૂઆત કરેલી છે. હા, પહેલા રજૂઆત કરેલી, પણ આ લોકો સાંભળતા જ નથી. ગામમાં બધા લાઇટો હોય, ફક્ત અમારા ત્યાં જ નથી હોતી. એ દેસાઈવાડામાં ના હોય, એ પ્રજાપતિવાસમાં ના હોય, બારોટવાસમાં ના હોય, રાવરવાસમાં ના હોય, ઠાકોરવાસમાં ના હોય, અર્બુદા સોસાયટી ખરી નહીં. રાત્રે 12 વાગ્યાથી તે સવારના 8 વાગ્યા સુધીમાં 10 વાર જાય, 5 મિનિટ માટે આવે, પાછી જતી રહે. કઈ સોસાયટી સાહેબ? થઈને અર્બુદા સોસાયટી વડની પાસે. એટલે એના લીધે હવે રાત્રે 12 વાગે કોને કહેવાનું? તમે સાહેબ આના પેલા રજૂઆત કરેલી છે? કરી છે, હમણાં રિપેર કરી ગયા હતા, પણ પાછું હતું એ હતું એ નહીં. તો અત્યારે તમે ફરી વાર રજૂઆત કરી, આખી કમ્પ્લેન લખવા જાવ? જે બોલ્યો છે કમ્પ્લેન હું લખી દઉં છું, જોઈએ પછી ના થાય તો ફરી બોલું.